श्री सरदार पटेल एज्युकेशन इंस्टिट्यूट संचालित श्री गंजीभाई सुतरीय प्राथमिक शाला में आप दरेक बाल मित्रों हार्दिक स्वागत है। नमस्कार बाल मित्रों, धोरण सात पाठ त्रण रेशा थी कापड़ सुधी भाग छ नी आपणे आजे समझ मेळवशुं। आजे आपणे रेशा थी कापड़ सुधीनी अंदर आ पाठनो छेल्लो टॉपिक कोसेटोमांथी रेशम सुधी तेनी समझ मेळवानी छे। मतलब के कोसेटो मळी जाय आपणे, तेमांथी रेशम कई रीते बनाववामां आवे छे ते समझवानुं छे। सौथी पहेला पासे आपेलुं चित्र जोईए, ईंडा साथे मादा रेशमनो कीड़ो। जो मादा रेशमनो कीड़ो छे घणा बधा ईंडा मूके छे, ત્યારબાદ તેમાંથી કેવી રીતે રેશમ બને છે તેની સમજ આપણે મેળવવાની છે। સૌથી પહેલા વાંચીએ અને જે જગ્યાએ સમજવાનું હશે ત્યાં આપણે વાંચવાનું અટકાવશું। જોઈએ, રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે। તેમના કોસેટોને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે છે। સામાન્ય રીતે રેશમ મેળવવા માટે શું કરવામાં આવે છે તો કે ભાઈ રેશમના કીડાનો વિકાસ કરવામાં આવે છે, મતલબ એને પાળવામાં આવે છે, જેવી રીતે આપણે પાલતુ પ્રાણીને પાળીએ છીએ તેવી જ રીતે। અને ત્યારબાદ તેમના જે ઈંડા હોય છે જેને ડિંભ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે, તે કોસેટો તરીકે ઓળખવામાં આવે, તેમાંથી આપણે રેશમ મેળવીએ છીએ। આગળ વાંચીએ, રેશમના કીડાનું પાલન। જે આ રેશમના કીડા છે તમે ચિત્રમાં જુઓ ઈંડા આપે છે, તે કીડાનું પાલન કઈ રીતે કરવામાં આવે છે તે આપણે અહીંયા વાંચવાનું છે। કોઈ પણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે। આકૃતિ 3.10 એ આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાળનારને વેચવામાં આવે છે। હવે સામાન્ય રીતે થાય શું તો કે ભાઈ રેશમના કીડા જેટલા પણ ઈંડા આપે તે ઈંડા શું કરવામાં આવે છે, કાં કપડાની પટ્ટી અથવા તો કાગળ ઉપર શું કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે। ત્યારબાદ જે એનો પાળવાનું કામગીરી કરતું, મતલબ કાર્ય કરતું હોય તેને આ ઈંડા શું કરવામાં આવે છે, વેચવામાં આવે છે। રેશમના કીડા પાળનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વસ્થપ્રદ અવસ્થામાં રાખે છે। જે વ્યક્તિ આ કીડાને પાળનાર કામ કરતા હોય, સામાન્ય રીતે સાવ સાદી ભાષામાં સમજીએ તો કે પાલતુ પ્રાણીને પાળતા હોય, તેવી જ રીતે કીડા પાળનાર વ્યક્તિ પણ હોય છે। તે શું કરે છે તો કે ભાઈ રેશમના કીડાને યોગ્ય વાતાવરણ મળી રહે તેવા વાતાવરણની અંદર શું કરવામાં આવે છે, તેને પાળવામાં આવે છે। તે સ્વસ્થપ્રદ અવસ્થામાં હોવું જોઈએ, વાતાવરણમાં હોવું જોઈએ તથા એ જ પણ વાતાવરણ હોઈ શકે છે। આગળ જોઈએ, ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડિંભ બહાર નીકળી આવે છે। આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે સેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય। જો સામાન્ય રીતે જે ઈંડાઓ છે તેને વ્યવસ્થિત રીતે અનુકૂળ તાપમાન હૂંફાળું ભેજવાળું વાતાવરણમાં રાખવામાં આવે છે અને એમાંથી શું નીકળી આવે તો કે ડિંભ નીકળી આવે। ડિંભ એટલે એક પ્રકારનો કીડો, બરોબર છે। એ ક્યારે કરવામાં આવે છે તો કે સામાન્ય રીતે સેતુરના ઝાડ ઉપર પાંદડા ઉગી નીકળે ત્યારે। તમે આકૃતિ ધ્યાનથી જુઓ, બી આકૃતિ આપી છે 3.10B, ત્યાં સેતુરનું ઝાડ આપેલું છે અને આકૃતિ 3.10C ની અંદર તે સેતુરના ઝાડનું પાન છે તે ડિંભ શું કરે છે, ખાય છે, બરોબર છે। પહેલા વાંચીએ પછી આપણે સમજશું। ડિંભ જેમને રેશમના કીડો કે કેટરપિલર કહે છે તે રાત દિવસ સેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે। જો સૌથી મહત્વની વસ્તુ, આ કીડા પાળનાર વ્યક્તિ સામાન્ય રીતે ડિંભ નીકળે અને તે યોગ્ય વાતાવરણમાં તેને રાખે, બરોબર છે, અને ડિંભ ત્યારે જ નીકળે સામાન્ય રીતે કે જ્યારે સેતુરના ઝાડ ઉપર પાંદડા નીકળે આવે, જેથી કરીને આ જે કીડા છે તેને શું કરી મળી રહે, પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે। આગળ વાંચીએ, ડિંભને સેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે 25-30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી અને વાંસની બનેલી ટ્રેમાં સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે। આ જે રેશમના કીડા છે સામાન્ય રીતે 25-30 દિવસ શું કરે છે તો કે વ્યવસ્થિત રીતે ખોરાક ખાય છે, ત્યારબાદ જે વાંસની ટોપલી બનેલી હોય તેની અંદર પોતે પ્રવેશ કરી રહે છે। જો આકૃતિ 3.10D તમે જુઓ તો એ કોસેટો છે, એક્ઝેક્ટ આપણે આની પહેલાના ભાગ 5ની અંદર કોસેટોના ફોટા આપેલા હતા, કોસેટો વિશે આપણે સમજ્યા હતા। આગળ વાંચીએ, આ માટે
તેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે જેના પર કોસેટો ચોંટી જાય છે. રેશમના કીડાઓ કોસેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. જો આ જે કોસેટો છે અંદર શું થતું હોય તો કે પ્યુપાનો વિકાસ થતો હોય અને આ કોસેટો હવે તૈયાર થઈ ગયું અને આ કોસેટોમાંથી આપણે રેશમ મેળવવાની પ્રક્રિયા કરવાની છે. સામાન્ય રીતે પ્રશ્ન તરીકે પૂછાય કે રેશમના કીડાનો વિકાસ કઈ રીતે થાય છે તે વિગતે સમજાવો. સ્વાધ્યાયપોથીમાં પણ આ પ્રશ્ન છે તો તેનો સંપૂર્ણ જવાબ આની અંદર આપેલો છે. બીજી વસ્તુ, ખાલી જગ્યા ખરાખોટા અને વિકલ્પની અંદર પણ કોસેટો, સેતુરના ઝાડ એ નાના નાના વિકલ્પ તરીકે પૂછી શકાય છે. રેશમ બનાવવાની પ્રક્રિયા, કોસેટો આપણી પાસે તૈયાર છે. રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોસેટોનો ઉપયોગ કરવામાં આવે છે. કોસેટાઓને તડકામાં અથવા પાણીમાં ઉકળવામાં આવે છે. આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે. જો સૌથી પહેલા કોસેટો ભેગા કરવામાં આવે છે, બરોબર છે, તેની અંદર તો કે એક પ્રકારનો પ્યુપાનો વિકાસ થાય છે તે આપણે સમજીએ. હવે આ જે કોસેટો છે તેને કાં તડકામાં રાખવામાં આવે અથવા તો ગરમ પાણીમાં ઉકાળવામાં આવે અને તેમાંથી શું થઈ જાય છે તો કે રેશમના તાર બની જાય છે જે આપણને પ્રાપ્ત થાય છે, અથવા તો એવું કહી શકાય કોસેટોમાંથી રેશમ બને છે. રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોસેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરા કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રિલિંગ પ્રક્રિયા કહે છે. સૌથી મહત્વનો અને અગત્યનો પ્રશ્ન, રેશમની રિલિંગની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો કે કોસેટોમાંથી તેને ઉકાળીને અથવા તો તડકામાં ગરમ કરીને પાતળા તાર વણવામાં આવે અથવા તો કાઢવામાં આવે તે આ બનાવવાની પ્રક્રિયાને રેશમની રિલિંગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રિલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે. ત્યારબાદ રેશમના તારને કાતવામાં આવે છે જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે. વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડાં વણે છે. સૌથી પહેલાં કોસેટોમાંથી રેશમ પ્રાપ્ત કરવામાં આવે છે. તે રેશમને શું કરવામાં આવે છે? વણવામાં આવે છે. વણે એટલે તેમાંથી શું બને? દોરા બને. સામાન્ય રીતે વણકર આ કાર્ય કરે છે અને આ રેશમના દોરામાંથી રેશમનું કાપડ બનાવવામાં આવે છે. પ્રશ્ન તરીકે પૂછાય, કોસેટોમાંથી રેશમ બનાવવાની પ્રક્રિયાની વિગતે સમજૂતી આપો. બીજો પ્રશ્ન પૂછાય, રેશમની રિલિંગની પ્રક્રિયા સમજાવો. તો આ વસ્તુ તમે લખી શકો છો. આ વિડીયો પૂરો થાય ત્યારે કોસેટો અથવા તો રેશમના કીડા કઈ રીતે કોસેટો બનાવે છે તેનો એક વિડીયો આની અંદર મૂકેલો છે. બીજી વસ્તુ, તમે યુટ્યુબની અંદર તમે જોશો કોસેટોમાંથી રેશમના કીડા એવું યુટ્યુબની અંદર સર્ચ કરશો, કોસેટો ટુ રેશમ, તો એમાં પણ તમને અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળશે. આ વિડીયોની સાથે પણ એક બીજો વિડીયો છોડેલો છે કે જેની અંદર તમે રેશમના કીડાથી કોસેટો સુધીની પ્રક્રિયા તમે જોઈ શકશો. રેશમની શોધ, સામાન્ય રીતે એવું કહેવાય છે કે રેશમની શોધ ચીનની અંદર થઈ હતી, પણ એ કેવી રીતે થઈ હતી એની આ કોષ્ટકની અંદર માહિતી આપી છે જે આપણે સમજીએ. રેશમની શોધનો સાચો સમય જાણવો કદાચ સંભવિત નથી. એક પ્રાચીન ચીનની દંતકથા મુજબ સમ્રાટ હુઆંગ ટીએ તેની મહારાણી સી લુંગ ચીને તેમના બગીચામાં ઉગેલા સેતુરના વૃક્ષના પાંદડા ક્ષતિગ્રસ્ત થવાના કારણની જાણકારી મેળવવાનું કહ્યું. જોવાય, ચીનના મહારાજા હતા, તેમની પત્ની બગીચાની અંદર જોયું તો સેતુરનું ઝાડ હતું. તે શું થયું તો એના પાંદડા ખવાઈ ગયા હતા. અને આપણને ખબર છે કે ભાઈ રેશમના કીડા ઈંડા મૂકી દે ત્યારબાદ જેમાંથી ડીંભ નીકળે તે શું કરે છે? તો કે સામાન્ય રીતે તે સેતુરના પાંદડા ખાય છે, બરોબર છે. તો તે મહારાણીએ એવું કીધું કે ભાઈ આ કઈ રીતે સેતુરનું વૃક્ષ તૂટી ગયું છે અથવા તેના પાંદડા ખવાય છે? મહારાણીને જાણવામાં આવ્યું કે સફેદ કીડાઓ સેતુરના પાંદડાને ખાઈ રહ્યા હતા. તેમણે એ પણ જોયું કે કીડાઓ પોતાની આસપાસ ચમકદાર કોસેટો ગૂંથે છે. કોસેટો એટલે રેશમનું પાયાનો ભાગ, એ આપણને ખ્યાલ છે. સંજોગોવશાત એક વખત કોસેટો ચાના પ્યાલામાં પડી ગયો અને કોસેટાનો તારનું ગુચ્છું છૂટું પડી ગયું, મતલબ કે રેશમ છૂટો પડી ગયો. આમ રેશમનો ઉદ્યોગ ચીનમાં શરૂ થયો અને સેંકડો વર્ષ સુધી કડક ચોકી પહેરા હેઠળ તેની પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવી. આપણને ખ્યાલ છે કે ચીનની અંદર રેશમની શોધ થઈ અને લાંબા સમય સુધી તે શું કરવામાં આવી? તો કે ગુપ્ત રાખવામાં આવી. કોઈને કહેવામાં આવ્યું નહોતું કે રેશમની શોધ અમારા દેશમાં થઈ છે, પણ એક્ઝેક્ટલી ટાઈમ ક્યારે શોધ થઈ તે કહી શકાય એમ છે નહીં. આગળ,
ત્યાર પછીના સમયમાં યાત્રીઓ તથા વેપારીઓએ રેશમને બીજા દેશોમાં પ્રચાર કર્યો, જે માર્ગ વડે તેમણે યાત્રા કરી તે માર્ગને સિલ્ક રૂટ કહેવામાં આવે છે, મતલબ કે રેશમ મેળવવાની પ્રક્રિયા. આભાર બાળ મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો, પરંતુ ખાસ યાદ રાખો, હવે એક આની સાથે કે રેશમના કીડાથી ડીમ સુધીની પ્રક્રિયાનો એક વિડીયો આની અંદર આપણે રાખેલો છે, જે આપણે જોશું.